નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ આઠની અંદર વિજ્ઞાન વિષયની અંદર પાઠ 16 પ્રકાશ વિશે આપણે ચર્ચા કરતા હતા. આગળના ચેપ્ટરની અંદર એટલે કે આગળના લેક્ચરની અંદર આપણે ભણ્યા કે પ્રકાશ એટલે શું. પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશનો ઉપયોગ આપણે પરાવર્તનની ઘટનામાં કરીએ છીએ. પ્રકાશનું પરાવર્તન એટલે શું એના વિશે આપણે ભણી ચૂક્યા છીએ. આ ઉપરાંત પ્રકાશના પરાવર્તનના નિયમો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પ્રકાશના પરાવર્તનના નિયમો શું છે અને કઈ રીતે ઉપયોગમાં આવે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલું તો પ્રકાશનું પરાવર્તન એટલે શું. તમે મિત્રો આગળ ભણ્યા કે ભાઈ અરીસા વડે પ્રકાશના કિરણની પાછા ફરવાની જે ઘટના છે એ ક્રિયાને શું કહેવામાં આવે છે. પ્રકાશનું પરાવર્તન. તો પ્રકાશના પરાવર્તનના નિયમોની અંદર બે નિયમો ભણવાના છે. પહેલો નિયમ છે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય હંમેશા સમાન હોય છે. બીજું છે આપાત કિરણ આપાત બિંદુએ સપાટીની દોરીનો લંબ અને પરાવર્તન કિરણ એ હંમેશા એક જ સંકલનમાં હોય છે. મિત્રો તમે આપણે ભણ્યા છો કે ભાઈ આપાત કિરણ કોને કહેવાય. તો કે ભાઈ ટોર્ચ વડે જે કિરણ અરીસાની સપાટી ઉપર પાડવામાં આવે છે એને શું કહેવામાં આવે છે. આપાત કિરણ. અને અરીસાની સપાટી ઉપર જે બિંદુએ પડતું હોય એને શું કહેવામાં આવે છે. આપાત બિંદુ. આ ઉપરાંત પરાવર્તિત કિરણ એટલે શું. તો કે અરીસાની સપાટી પરથી જે કિરણ પાછું ફરે અને પાછું ફરતું વિરુદ્ધ દિશામાં જે કિરણ છે એને આપણે શું કહેતા હતા. પરાવર્તિત કિરણ. અને એ જે આપાત કિરણને જે સપાટીના બિંદુએ પડે છે એ બિંદુએ 90 અંશનો કોણ બનાવતી જો રેખા દોરવામાં આવે તો એને આપણે લંબ કહેતા હતા. એનો આપણે આગળ અભ્યાસ કર્યો છે. તો પહેલો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય છે તે સાબિત કરવા માટે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે. કીધું છે કે ભાઈ એક સફેદ કાગળનો ટુકડો ડ્રોઈંગ બોર્ડ કે ટેબલ પર લગાવો. એક કાચકો લો અને તેના મધ્ય ભાગમાં સુકાયેલા બધા દાંતા બંધ કરો. આ હેતુ માટે તમારે કાગળની એક પટ્ટી લઈ શકો છો. કાચકાને કાગળ સાથે લંબરૂપે રહે તેમ પકડો. કાચકાની એક બાજુથી દાંતામાંથી ટોર્ચ વડે પ્રકાશ ફેંકો અને કાચકાને બીજી બાજુ કાગળ પર તેનું પ્રકાશનું કિરણ જોઈ શકો. હવે ટોર્ચ અને કાચકાને સ્થિર રાખો. પ્રકાશના કિરણના પથમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો. તમે શું અવલોકન કરો છો. તો મિત્રો સૌપ્રથમ એક ધારો કે મેં આ ડ્રોઈંગ બોર્ડ કાગળ મૂકેલું છે. હવે એ કાગળ જે છે એની ઉપર મેં અહીંયા એક સમતલ અરીસો મૂક્યો છે. શું મૂક્યું છે મિત્રો. સમતલ અરીસો. ત્યારબાદ એક જે કાચકો છે આ કાચકો જે છે એ કાચકાના જે દાંતા છે એ દાંતાને મેં કાગળ કાળા કલરના કાગળથી બંધ કરી દીધા છે. ટેપ કરી દીધા છે. વચ્ચેનો એક દાંતો ખાલી ખાલી રાખ્યો છે. તો આ બધા જ દાંતા ધારો કે મેં કાળો કાગળ લઈ અને બંધ કરી દીધો છે. ત્યારબાદ હવે અહીંયા કીધું એ પ્રમાણે એક ટોર્ચ લઈ અને હું અહીંયાથી ટોર્ચ વડે પ્રકાશનું કિરણ આપાત કરું છું. તો ટોર્ચ વડે પ્રકાશનું કિરણ જ્યારે કાસ્કાના દાંતા ઉપર પડે છે ત્યારે કાળા ભાગ ઉપર પડતું પ્રકાશનું કિરણ તો અત્યારથી પાછું ઘટશે. પણ જે ખુલ્લો દાંતો છે એમાંથી પ્રકાશનું કિરણ એ ક્યાં પડે છે. અરીસાની સપાટી ઉપર. અને અરીસાની સપાટી ઉપર પડે તે જે બિંદુએ પડે છે એટલે કે આ જે બિંદુ છે એને મિત્રો આપણે આગળ ભણ્યા કે કયું બિંદુ કહેતા હતા. આપાત બિંદુ. ટોર્ચમાંથી પ્રકાશનું કિરણ જે બહાર નીકળે અને અરીસાની સપાટી પર તો આ જે કિરણ છે એ કિરણને શું કહેવાય. આપાત કિરણ. ત્યારે એ જે આપણે કિરણ છે એ કિરણ તે અરીસાની સપાટીને અથડે અને આ રીતે વિરુદ્ધ દિશામાં શું થશે. પાછું ફરશે. તો પાછું ફરતું જે કિરણ છે એ કિરણ કેવું છે. તો પરાવર્તિત કિરણ. તો મિત્રો તમે જુઓ કે આ ઘટનાને જો દોરવામાં આવે તો આ ધારો કે એક સમતલ અરીસો છે. હવે એ અરીસા પર આ જે કિરણ તેથી ટોર્ચ વડે પાડવામાં આવે છે એ જે કિરણ છે એને શું કહેવાય. આપાત કિરણ. પછી પાછું ફરતું જે કિરણ છે એ કિરણ જે છે એ કિરણને શું કહેવામાં આવે છે. પરાવર્તિત કિરણ. અને જે બિંદુએ પડે છે એને શું કહેવામાં આવે છે. આપાત બિંદુ. હવે જો
કે જ્યારે અરીસો લઈ ફોર્સ લઈ અને જો આકૃતિ જોવામાં આવે તો આ ટાઈપની ઘટના સર્જન થતી જોવા મળે છે. તો મિત્રો તમે જુઓ કે જે આપાત કિરણ છે, એટલે કે આપાત કિરણ જે છે એ અને પરાવર્તિત કિરણ જે છે કે કિરણ અને લંબ છે કે બંને વચ્ચેનો જે કે જે 90 અંશનો ખૂણો બનાવે છે એની અંદર જો અમે આપાત કિરણ અને જે લંબ વચ્ચેનો ખૂણો છે એ ખૂણો એને શું કહેવામાં આવે છે? આપાત કોણ. પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેનો જે ખૂણો છે એને શું કહેવામાં આવે છે? પરાવર્તન કોણ. સો આ જે છે આ ધારો કે 90 અંશનો હોય, સોરી આ ધારો કે 40 અંશનો ખૂણો હોય તો પરાવર્તન કોણ પણ કેવા અંશ કેટલા અંશનો હોય? 40 અંશનો. જો આ કોણ આટલે રાખી છે કે કોણ થોડી સાઈડ દૂર આગળ પાછળ રાખી અને જો પરાવર્તિત કિરણો મેળવવાનો પ્રયત્ન કરીએ તો જે ક્રમ છે આ 40 અંશમાં તો પરાવર્તન કોણ પણ કેટલા અંશમાં આવે મિત્રો? 40 અંશનો. જો આ 20 અંશમાં આવે તો પરાવર્તન કોણ પણ કેટલો આવે? 20 અંશનો. એટલે કે હંમેશા આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો કેવા હોય છે? સમાન હોય છે. તો આના પરથી આપણે કહી શકીએ કે ભાઈ પરાવર્તન કરાર પ્રકાશના પરાવર્તનનો પહેલો નિયમ કે વિરુદ્ધ દિશામાં પાછું ફરતો કિરણ અને લંબ વચ્ચેનો જે ખૂણો છે જેને આપણે પરાવર્તન કોણ કહીએ છીએ, આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો છે જેને આપણે આપાત કોણ કહીએ છીએ, તો જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તન કોણ હોય. એ 20 હોય તો પરાવર્તન કોણ પણ 20. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો કેવા હોય છે? હંમેશા સમાન હોય છે. તો જે આકૃતિ છે એ મિત્રો દોરી દીધી. હવે જુઓ બીજો નિયમ છે, આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ તે હંમેશા એક જ દિશામાં હોય છે. તો આ પ્રવૃત્તિ માટે આ જ પ્રવૃત્તિ ફરીથી કરવાની છે કે ભાઈ આ વખતે સખત કાગળ કે ચાર્ટ પેપરનો ઉપયોગ કરો, કાગળના ટુકડાને ટેબલની ધારથી થોડો બહાર આવે તે રીતે મૂકો, બહાર નીકળેલા ભાગને વચ્ચેથી કાપો, પરાવર્તિત કિરણની જુઓ, ધ્યાન રાખો કે પરાવર્તિત કિરણ કાગળના બહાર નીકળેલા ભાગ પર દેખાય, કાગળના બહાર નીકળેલો ભાગ જે છે તેને વાળો જેના પર પરાવર્તિત કિરણ દેખાય છે, હજુ પણ તમે પરાવર્તિત કિરણ જોઈ શકો છો, કાગળને ફરીથી મૂળ સ્થિતિમાં લાવો અને ફરીથી પરાવર્તિત કિરણ જોઈ શકો છો તેનું અનુમાન કરો. હવે આ જ પ્રવૃત્તિની અંદર મિત્રો અમે ધ્યાન કે જે આ કાગળ જે છે તે કાગળ જે ડ્રોઈંગ પર પેપર જે છે કે જેને ક્યાં રાખેલું છે? ટેબલ ઉપર રાખેલું છે. હવે એ ટેબલ પર જે ડ્રોઈંગ પેપર છે એ પેપરનો જ્યારે હું અહીંયા શોર્ટમાંથી પ્રકાશનું કિરણ આપાત કરું છું ત્યારે એ આપાત કિરણ જે છે એ કિરણ તમને અરીસો અહીંયા સમતલ અરીસોથી રાખેલો છે એ પાછળના ભાગમાં એટલે કે ટેબલના આ રીતે તમે વચ્ચે વચ્ચે જો સમતલ અરીસો મૂક્યો હશે તો પાછળના ભાગની અંદર મને બિલકુલ પણ જોઈ શકાતું નથી. પણ જ્યારે આ કિરણ આપાત થાય છે એ કિરણનો આગળનો ભાગ કે જે સફેદ કાગળ અથવા તો કે જે ડ્રોઈંગ બોર્ડ છે એનો જે ભાગ છે હું આગળની તરફ ટેબલની કિનારે પર સેલ વાળી નાખીશ, એટલે કે આટલો ભાગ ધારો કે ટેબલની કિનારે વાળી દો છો તો અહીંયા જે આપાત કિરણ દેખાય છે એ પણ મને દેખાશે નહીં. પાછું હું કાગળને ખુલ્લું કરી દઉં છું, ધારો કે મેં જો અહીંયા એક ઉદાહરણ લઈ લઈએ કે આ ચોપડી જે છે એ ચોપડી ને અથવા આ કાગળ છે એ જો કાગળને વચ્ચો વચ્ચે અહીંયા શું રાખેલું છે? સમતલ અરીસો. હવે આ જે સમતલ અરીસો છે એના બે સમતલ થયા, એક આગળનું સમતલ અને એક પાછળનું સમતલ. અરીસોની સપાટી કે જે ટોર્ચ છે એની સામેની સપાટી પરાવર્તક છે. અહીંયાથી હું જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરું છું ત્યારે આ જે પેપર છે એને જ્યારે હું ટેબલ પર ગોઠવું છું તો એ જે સપાટી છે એની ઉપર મને આ રીતે તે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ જોવા મળશે. પણ મિત્રો ધારો કે આ જે સરખું ડ્રોઈંગ પેપર છે એની સપાટી હું આટલી વાળી દઉં છું, એટલે કે ટેબલ જે છે એની નીચે વાળી દઉં છું, પછી હું પાછો ડ્રોઈંગ પેપરની ઉપર જો પ્રકાશનું કિરણ પર આપાત કરીશ તો જે કિરણ છે તે મને આ નીચેની સપાટી ઉપર જોવા મળશે નહીં, કારણ કે એનું સમતલ બદલાઈ જાય છે. આ જે સમતલ હતું એ અને આ નીચેનું સમતલ એ બદલાઈ જાય છે. એટલે કે હંમેશા જે આપાત કિરણ છે તે પરાવર્તિત કિરણ અને તેની સાથે દોરેલો જે લંબ છે એ હંમેશા કેવી રીતે ક્યાં જોવા મળે છે? એક જ સમતલમાં જોવા મળે છે. પાછ
પાછળના ભાગમાં કે વળી ગયા પછી નીચેના ભાગમાં કે ત્યાં બિલકુલ પણ જોવા મળતું નથી. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આપાત કિરણ, આપાત કિરણની સપાટીથી દોરેલો ઉદાહરણ અને પરાવર્તિત કિરણ જે છે તે એક જ સમતલમાં હોય છે, ત્યાં બે સમતલ હોતા નથી. પાછળના ભાગમાં કે નીચેની તરફ કે સાઈડમાં કે નીચેનો જે બીજો સમતલ છે ત્યાં જોવા મળશે નહીં. તો પ્રકાશના પરાવર્તનના મિત્રો બે નિયમો તૈયાર કરી દેવાના. એક, આપાત કોણ અને પરાવર્તિત કોણના મૂલ્ય સમાન હોય છે. બીજું, આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો ઉદાહરણ અને પરાવર્તિત કિરણ કે હંમેશા એક જ સમતલમાં હોય છે. હવે મિત્રો આગળ આવે છે કે સમતલ અરીસા પડે રચાતા પ્રતિબિંબોની લાક્ષણિકતાઓ. તમે મિત્રો ધોરણ સાતની અંદર આપણે પ્રકાશની અંદર અરીસા એટલે શું, એમાં સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો અને પરિગોળ અરીસો વિશે અભ્યાસ કર્યો છે. તો અહીંયા આપણે સમતલ અરીસો એટલે કે આપણા ઘરેથી આપણું જ પ્રતિબિંબ જોવા માટે જે વાળો હોવા માટે કે તમારો ચહેરો જોવા માટે જે અરીસોનો ઉપયોગ કરો છો એને જ આપણે સમતલ અરીસો કહીશું. તો મિત્રો તમે ધારો કે અહીંયા એક સમતલ અરીસો છે અને તે સમતલ અરીસાની સામે તમે ઊભા છો અથવા તો કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુ છે તો એનું પ્રતિબિંબ તમે સમતલ અરીસાની અંદર જોવા માંગો છો તો એ પ્રતિબિંબ તમને કેવું જોવા મળે છે, એની લાક્ષણિકતાઓ કેવી છે, એ પ્રતિબિંબ કેવું જોવા મળે છે? તો પહેલું છે કે પ્રતિબિંબ સીધું હોય છે. જ્યારે સમતલ અરીસાની સામે એને ઝાડ છે તો એનું પ્રતિબિંબ એ સમતલ અરીસાની અંદર કેવું જોવા મળશે? સીધું. એટલે એક સાદું ઉદાહરણ કે આપણે જ્યારે અરીસાની સામે ઊભા હોઈએ તો આપણો મોઢો આપણને અરીસામાં સીધું જોવા મળે છે. બીજું કે પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે. આભાસી એટલે કે જેને પડદા ઉપર જોઈ શકાતું નથી. સીધે સીધું પ્રતિબિંબ અરીસામાં જ આપણને જોઈ શકાય છે એટલે કે વાસ્તવિક હોતું નથી. ત્રીજું કે પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેટલું જ હોય છે. પ્રતિબિંબ અહીંયા વસ્તુ જેટલી હોય એનું માપ જેટલું હોય એટલું જ પ્રતિબિંબ કે અરીસામાં તમને જોવા મળે છે, એટલા જ કદનું જોવા મળે છે, નાનું કે મોટું જોવા મળતું નથી. અને ત્રીજું ચોથું કે અરીસાની વસ્તુ અને પ્રતિબિંબ અંતર હંમેશા સરખા અંતરે હોય છે. અરીસાની વસ્તુ એટલે કે અરીસાની અહીંયા વસ્તુ જો 10 સેન્ટીમીટર અંતરે મૂકેલી હોય તો એ અરીસાની પ્રતિબિંબ અરીસાની ભાગની અંદર અરીસાના ભાગમાં 10 સેન્ટીમીટર અંતરે દૂર જોવા મળે છે. એટલે કે અરીસાની વસ્તુ 10 સેન્ટીમીટર દૂર તો પ્રતિબિંબ પણ અરીસાની અંદર કેટલા સેન્ટીમીટર દૂર જોવા મળે છે? 10 સેન્ટીમીટર. એટલે કે બંને હંમેશા સમાન અંતરે હોય છે. અહીંયા જો 10 ની જગ્યાએ 20 સેન્ટીમીટર લઈ લેવામાં આવે તો પ્રતિબિંબ અંતર જે છે એ પણ અરીસાની અંદર કેટલા સેન્ટીમીટર અંતરે જોવા મળે છે? 20 સેન્ટીમીટર અંતરે જોવા મળે છે. આનો વધારે ટીપની અંદર અભ્યાસ આપણે ધોરણ 7 ની અંદર કરી ચૂક્યા છીએ. હવે પ્રતિબિંબમાં વસ્તુનો ભાગ ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે અને આ ઘટનાને આપણે પાર્શ્વ વૃત્તકો કહીએ છીએ. તો કે જ્યારે સમતલ અરીસાની સામે ઊભા રહે અને તમે ડાબો હાથ ઊંચો કરો છો તો તમે અરીસાની અંદર જમણો હાથ અને જમણો હાથ ઊંચો કરો છો તો મિત્રો ડાબો હાથ ઊંચો થતો જોવા મળે છે. એટલે કે એની જે દિશા છે એ બદલાશે પણ પ્રતિબિંબની અંદર કોઈ ફેરફાર થશે નહીં. ડાબું એ જમણું થશે અને જમણું એ કેવું થશે? ડાબું, જેને આપણે પાર્શ્વ વૃત્તક્રમ કહીએ છીએ. તો આ રીતે સમતલ અરીસાની મદદથી આપણે આ રીતના પ્રતિબિંબ જોવા મળે છે. તો સમતલ અરીસા દ્વારા કેવા પ્રતિબિંબ રચાય છે? તો યાદ રાખજો કે પ્રતિબિંબ હંમેશા સીધું જોવા મળે છે, પ્રતિબિંબ આભાસી હોય છે એટલે કે પડદા પર મેળવી શકાતું નથી, પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેટલું હોય છે, અરીસાની વસ્તુ અને પ્રતિબિંબ હંમેશા સરખા અંતરે હોય છે, પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણો અને જમણો ભાગ કે ડાબો ભાગ દેખાય છે. આ ઘટનાને આપણે પાર્શ્વ